हेलो फ्रेंड्स, वेलकम बैक टू रिद्धिस क्रिएटिव किचन। तो आज आपणे घऊंना लोटमांथी बनता एक खूब ज क्रिस्पी अने टेस्टी नास्तानी रेसिपी जोवाना छीए। चा, कॉफी के लंच बॉक्स, टिफिन बॉक्स में खूब ज सरस लागे छे अने तेने थोड़ा दिवसों माटे स्टोर पण करी शकाय छे। तो चलो फटाफट आ डिलिशियस रेसिपीनी शुरुआत करी दईए। तो सौथी पहेला अत्यारे आपणे एक कप जेटलो घऊंनो लोट लीधेलो छे, જે આપણે રોટલી માટે યુઝ કરતા હોય તે ઝીણો લોટ જ છે। અડધો કપ રવો અને અડધો કપ ચોખાનો લોટ લીધેલો છે। તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। હવે તેમાં મુઠ્ઠી પડતું મોણ ઉમેરીશું, લગભગ 3 ચમચી જેટલું મોણ અત્યારે ઉમેરીશું। બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને હાથેથી થોડું મસળી લઈશું, જેથી તેલ છે તે આખા બધા જ લોટના મિક્સરમાં સરસ રીતે લાગી જાય, જેનાથી આ નાસ્તો ખૂબ જ ક્રિસ્પી બનશે। જો તમે જોઈ શકો છો આ રીતની મુઠ્ઠી વળે ત્યાં સુધીનું મોણ તેમાં હોવું જોઈએ। હવે તેમાં જરૂર અનુસાર આપણે હૂંફાળા ગરમ પાણીથી લોટ બાંધી લઈશું અને કણકને થોડી કઠણ રાખીશું પરાઠા જેટલી। હૂંફાળા ગરમ પાણીથી બાંધવાથી તે થોડી પોચી બનશે અને ઓમ ખાવામાં ક્રિસ્પી બનશે। તો લોટ આપણો ઓલમોસ્ટ બંધાઈ ગયો છે, હવે તેને થોડું તેલ લગાવી અને કૂણવી લઈશું। આ રીતે 2-5 મિનિટ સુધી તેને મસળી લઈશું। તો લોટ આપણો એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે, હવે તેને ઢાંકીને 15-20 મિનિટ માટે થોડી વાર રેસ્ટ માટે મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પણ અવશ્ય પ્રેસ કરશો। હવે ત્યાં સુધીમાં આપણે પૂરી વચ્ચે એક મિક્સર લગાવવાનું છે તે રેડી કરી લઈએ। તેના માટે 1 ચમચી જેટલું ઘી લીધેલું છે અને ઘીને થોડી વાર મેં ફ્રીઝમાં ઠંડુ કરી દીધેલું હતું। હવે તેની અંદર 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે, 1 ચમચી જેટલો રવો એડ કરવાનો છે। હવે તેમાં ચપટી મીઠું નાખી અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ માટે આ મિક્સરને આ રીતે ફીણી લઈશું। તો ફ્રેન્ડ્સ, 15-20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, આપણે ચેક કરી લઈએ। લોટ એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે, તો ને થોડું ફરીથી 2-3 મિનિટ માટે આ રીતે મસળી લઈશું। લોટને આ રીતે લુઓ લઈ અને એક સરખા ભાગમાં વેચી લઈશું। હવે આ રીતે મોટો લુઓ લઈ અને અટામણ માટે પણ ઘઉંનો લોટ જ લીધેલો છે, જરૂર મુજબ લોટ લઈને મોટી રોટલી વણી લઈશું। હવે જે આપણે મિક્સર રેડી કરેલું છે તે આના ઉપર આ રીતે એપ્લાય કરી દઈશું અને બધી જ સાઇડ્સ કવર થઈ જાય તેનું થોડું ધ્યાન રાખી અને એપ્લાય કરવાનું છે। હવે તેને જાળવીને આપણે ટાઇટ રોલ બનાવી લઈશું। ફરીથી તેને થોડો આ રીતે રોલ કરી દઈશું। હવે તેની જે સાઇડ્સ છે તેને પહેલાં કટ કરી લઈશું અને એક સરખા ભાગમાં આ રીતે નાના નાના ટુકડા કાપી લઈશું। જો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના લેયર્સ દેખાઈ રહ્યા છે। હવે એક લુઓ લઈ અને આ રીતે ઊભું પ્રેસ કરીશું અને જેન્ટલી પ્રેસ કરવાનું છે અને થોડું હળવેથી તેને આ રીતે વણી લઈશું। બધા જ લેયર્સ વ્યવસ્થિત દેખાય તેનું થોડું ધ્યાન રાખવાનું છે, એટલે વજનદાર એટલે ખૂબ વજન નથી આપવાનો। તમે જોઈ શકો છો કે પ્રેસ કરવા છતાં પણ તેમાં લેયર્સ દેખાઈ રહ્યા છે। આ રીતે બધી જ પૂરીઓ રેડી કરી દઈશું। હવે હલકા ગરમ તેલની અંદર આપણે પૂરીઓને ડીપ ફ્રાય કરી લઈશું। તેને લો ટુ મીડિયમ હાઈ ફ્લેમ પર જ તળવાની છે, ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી। જો તમે જોઈ શકો છો કે આપણા લેયર્સ છે એકદમ સરસ રીતે દેખાઈ રહ્યા છે અને પૂરી એકદમ સરસ રીતે ડીપ ફ્રાય થઈ ગઈ છે, આપણે તેને કાઢી લઈશું। ચોક્કસથી રેસિપી એક વખત ટ્રાય કરી જોજો, ચા સાથે કોફી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ જલ્દી બની જાય છે। જો તમે જોઈ શકો છો કેટલી ખસ્તા અને ક્રિસ્પી બનેલી છે અને એકદમ સોફ્ટ પણ બનશે, તો ચોક્કસથી રેસિપી એક વખત ટ્રાય કરી જોજો। ફરીથી આ જ રીતે નીત નવીન ડિલિશિયસ રેસિપી સાથે રિદ્ધિસ ક્રિએટિવ કિચન પર મળતા રહીશું। ફ્રેન્ડ્સ, આવજો, જય શ્રી કૃષ્ણ।